હેલો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો માય શેલ્ફ હર્ષાવસી મારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે જોઈએ સ્ટાન્ડર્ડ 9 મેથ્સ ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ ઓકે સંખ્યા પદ્ધતિ ની અંદર 1.3 ક્વેશ્ચન નંબર 6 જોઈશું એની આપણે 1 2 5 જોઈને આવેલા છે આગલા વિડિયો માં જોઈએ છે હવે જોઈએ ક્વેશ્ચન નંબર 6 કે છે કે જેમાં p અને q ને x સિવાયના કોઈ પણ સામાન્ય અવયવ ન હોય મતલબ p ના છેદ માં q એક એવી સમમિત સંખ્યા લેવાની છે કે જેને x સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોય મતલબ બંને અવિભાજ્ય છે મતલબ બંને વચ્ચે કોઈ સામાન્ય અવયવ હોય નહીં એવી સમમિત સંખ્યા લેવાની છે કે જેની દશાંશ અભિવ્યક્તિ શાંત પણ હોવી જોઈએ આ ખાસ ધ્યાન રાખજો શાંત દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય કે જેમાં શેષ 0 આવે શેષ 0 હોય તો તેવી જ દશાંશ અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાશે ઓકે તો આપણે એવા એક્ઝામ્પલ લેવાના છે થોડા એક્ઝામ્પલ લેવો કીધું છે અને જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 q 0 નથી અને તેના આધારે તમે q એ કયા ગુણધર્મોનું પાલન કરે છે તે તમારે જણાવવાનું છે ચાલો સૌથી પહેલું આપણે એક્ઝામ્પલ લેવા કીધેલા છે તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ 1/2 चलो 1/2 આ બે વચ્ચે સામાન્ય અવયવ એક જ છે ખાસ ધ્યાન રાખજો ચલો 1/5 સોરી 1/2 કરશું 0.25 કેટલા આવ્યા શેષ 0 થઈ ગઈ માટે શાંત દશાંશ અભિવ્યક્તિ છે અને તમારો આન્સર શું આવે છે 0.5 મતલબ આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે શેષ 0 છે હવે હું બીજું એક્ઝામ્પલ લઈએ 1/5 तो 5 × 2 = 10 એટલે 0.2 થશે તમારે ભાગવું હોય તો ફરીથી ભાગી જો 5 × 0.5 × 2 = 10 શેષ 0 થઈ ગયો એટલે પણ શાંત દશાંશ અભિવ્યક્તિ છે એવી જ રીતે બીજો એક્ઝામ્પલ લો 1/10 મતલબ 0.1 1/20 લો 20 × 50 = 0.05 થશે હવે 1/25 લો 25 × 0.04 = 10 મતલબ ક્યારે તમારી દશાંશ અભિવ્યક્તિ શાંત હશે જ્યારે q ને 2 અને 5 સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અવયવ ન હોય ક્યારે દશાંશ અભિવ્યક્તિ શાંત હશે એવી સમમિત સંખ્યા કે જેમાં q એ 2 અને 5 સિવાયનો કોઈ પણ અવિભાજ્ય 2 અને 5 સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અવયવ ન હોય q ને 2 અને 5 સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અવયવ ન હોય મતલબ આપણને q કયા સ્વરૂપે મળે છે તો q ઇઝ ઇક્વલ ટુ 2 નો m ઘાત અને 5 ના n ઘાત સ્વરૂપે હોય તો તેવી અને તેવી જ સમમિત સંખ્યા એ શાંત દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપે દર્શાવી શકે એટલે શાંત દશાંશ ના જો તમારે એક્ઝામ્પલ લેવો હોય તો છેદ માં 2 5 કે 2 અને 5 નો ગુણિત સ્વરૂપે જ લઈ શકાય ઓકે આ નોટ ડાઉન કરી લેજો આના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ કે સમમિત સંખ્યા p ના છેદ માં q કે જેમાં q ને 2 અને 5 સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અવયવ હોય નહીં તો અને તો જ શાંત સ્વરૂપે દર્શાવી શકાય હવે 2 અને 5 સિવાયનો કોઈ તમારે લઈને જો હોય તો આપણે જોઈ લઈએ એક એક્ઝામ્પલ લઈએ 2 અને 5 સિવાયનો લઈએ દાખલા તરીકે 1/3 લઈએ 1/3 મતલબ 1/3 0.6 3/9 10 માંથી 9 જશે 1 3/9 તમારો જવાબ અહીંયા 1 1 1 1 સહીશ નું પુનરાવર્તન થાય કરશે અને ઉપર શું મળશે 0.33 3 નું પુનરાવર્તન તો આ કયો કહેવાશે અનંત આવૃત કહેવાશે મતલબ એ શાંત નથી શાંત કોને કહેવાય જેની શેષ 0 હોય અને શેષ 0 એ શાંત ક્યારે મળે
જ્યારે q જે છે એ 2 કે 5 ના ગુણિત સ્વરૂપે હોય તો અને તો જ આપણને સાન દશાંશ અભિવ્યક્તિ મળે છે ઓકે અહીંયા ક્લિયર થઈ ગયું છે હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7 क्वेश्चन नंबर सेवन सो कहे छे के जेमा दशांश अभिव्यक्ति अनंत अनावृत होय तेवी त्रण संख्या लखो जेनी दशांश अभिव्यक्ति अनंत अनावृत होय तेवी त्रण समय संख्या लखो त्रण संख्या लखो કે અનંત અનાવૃત હશે તેને સમય સંખ્યા કહેવાશે નહીં તે અસમય સંખ્યા કહેવાશે ઓકે તો જોઈએ અનંત અનાવૃત પ્રકારના એક્ઝામ્પલ અનંત આવૃત કોને કહેવાય અનંત આવૃત કોને કહેવાય દાખલા તરીકે 0.232323 0.238238 મતલબ અહીંયા 2 અંક 3 અંક 1 અંક 4 અંક 10 અંક 15 નું પુનરાવર્તન થતું મતલબ અંકોનું પુનરાવર્તન જે થતું હોય સરખી સરખે સરખા અંકો તો આપણે એને અનંત આવૃત કહીશું અહીંયા કેવું કીધું તમને અનંત અનાવૃત મતલબ એ સંખ્યા કેવી છે અસમય સંખ્યા છે તો અસમય સંખ્યાના એક્ઝામ્પલ નંબર 1 લઈએ 0.01001000100001 મજા આવી ગઈ લખવાની ગુડ તો અહીંયા આપણે જોશું કે અહીંયા માત્ર અહીંયા બે છે અહીંયા ત્રણ છે મતલબ કોઈ સરખી સંખ્યાનો પુનરાવર્તન થતું નથી તો એવી સંખ્યાને દશાંશ અભિવ્યક્તિ કે છે અનંત અનાવૃત પ્રકારની છે કે જેમાં સરખી અંકોનો પુનરાવર્તન થતું નથી હવે બીજો એક્ઝામ્પલ 0.002002000002 02 મતલબ 0002 સરખી સંખ્યાનું પુનરાવર્તન થતું નથી અંકો સરખા માટે એ કઈ કહેવાશે અનંત અનાવૃત અને આ સંખ્યાને કઈ સંખ્યા કહેશો તમે અસમય સંખ્યા કહેવામાં આવશે એ સિવાયનું બીજો એક્ઝામ્પલ એ 0.303000300003000 મતલબ આ રીતે અસંખ્ય સંખ્યા છે મતલબ કોઈ એક સરખા અંકોનું પુનરાવર્તન થતું નથી
ભાગાકાર તો આવડે છે ને બધાને, 7 × 7 = 49, 50 માંથી 49 જશે કેટલા રહેશે 1, 7 × 1 = 7 કેટલા રહ્યા 3, 7 × 6 = 28 કેટલા રહ્યા 2, 7 × 2 = 14 કેટલા રહ્યા 6, 7 × 8 = 56 કેટલા રહ્યા 4, 7 × 5 = 35. ચાલો 5 આવી ગયા, અહીંયા પણ 5 હતા, અહીંયા પણ 5, મતલબ ફરીથી આ બધાનું પુનરાવર્તન થશે, માટે આટલી બધી સંખ્યાનું ફરીથી પુનરાવર્તન થશે એટલે 0.714285 કોનું પુનરાવર્તન થશે, 714285. ઓકે, હવે જોઈએ 9/11, 9 ના છેદમાં 11, 11 કરતા 9 નાના છે, 0. ફરીથી 0 લેશું, 11 × 8 = 88 કેટલા રહી, 90 માંથી 88 જશે 2, 11 × 1 = 11, 10 માંથી 1 જશે કેટલા રહેશે 9, ફરીથી 9 આવી ગયા એટલે ફરીથી 8 × 1 = 8 જ આવશે, એટલે આપણો શું આન્સર આવ્યો, 9/11 = 0.81 નું પુનરાવર્તન થાય છે. મતલબ આ બંને કેવી છે, સમય સંખ્યા છે, એટલે એની દશાંશ અભિવ્યક્તિ આપણને કયા સ્વરૂપની મળે છે, અનંત આવૃત સ્વરૂપની મળે છે. હવે આપણને 3 અસમય સંખ્યા લખવા કીધેલી છે, અસમય સંખ્યાનો મતલબ શું, એની દશાંશ અભિવ્યક્તિ કેવી હોવી જોઈએ, અનંત અનાવૃત સ્વરૂપની હોવી જોઈએ. તો અનંત અનાવૃત લખવા માટે આપણે શું કરશું, જો અહીંયા 71 છે ને 81 છે, 71 અને 81 વચ્ચેની સંખ્યાનું તો નોલેજ છે ને, ઓકે, તો લખી દે 5/7 અને 9/11 વચ્ચેની અસમય સંખ્યાઓ જો આપણે લખીએ છીએ આન્સર, અહીંયા કઈ કઈ આવી શકશે, પહેલી લખીએ, ચાલો 71 છે એટલે 72 થી શરૂઆત કરીએ, 0.72072007200000. હવે એવી રીતે 73 લખી શકીએ, 0. કારણ કે 81 અને 71 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈ શકો તમે, ચલો બોલો 7307300000. ત્રીજી 0.78 પણ લખી શકીએ, 7807800000700000. એવી રીતે ચોથી તમે જાતે પણ લખી શકો, 0.7600600600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 0
કેટલાક વસ્તુ ક્લિયર ન હોય, હજી પણ ખબર નહીં પડતી હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે જેથી કરીને ડિટેલ વિડિયો આપીશું. ઓકે, જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 9. નોટ ડાઉન કરતા રહેજો, વિડિયો પોઝ કરીને જાતે લખવાની પણ ટ્રાય કરજો. સમય અને અસમય આવડવું જ જોઈએ. ક્વેશ્ચન નંબર 9 તમને એવું જ કહે છે, ક્લાસિફાઈ કરો, સમય અને અસમય સંખ્યાનું વર્ગીકરણ કરો. પ્રશ્ન નંબર 9 શું કહે છે? સમય અને અસમય સંખ્યાનું વર્ગીકરણ કરો. અસમય સંખ્યા કોને કહેશું કે જેનું વર્ગમૂળ નીકળતું નથી? બીજું કે જેનું વર્ગમૂળ નહીં નીકળે તેની દશાંશ અભિવ્યક્તિ કયા સ્વરૂપની હશે? અનંત અનાવૃત સ્વરૂપની હશે. ઓકે, ક્વેશ્ચન નંબર 1 પહેલો તમે ક્વેશ્ચન નંબર 9 નો ફર્સ્ટ શું છે? રૂટ સ્ક્વેર રૂટ માં 23. ચાલો 23 નું વર્ગમૂળ નીકળે છે ખરું? નીકળે છે? ના, નથી નીકળતું. અને એટલે એની દશાંશ અભિવ્યક્તિ કેવી હશે? અનંત અનાવૃત પ્રકારની હશે. માટે એ અસમય સંખ્યા છે. આ દરેક વસ્તુ વિડિયો પોઝ કરીને જાતે લખજો, કારણ કે સમય અસમય સંખ્યાનું તમને નોલેજ હોવું જ જોઈએ. આટલું બધું શીખ્યા પછી સ્ક્વેર રૂટ ની અંદર 225, ચાલો યાદ કરો, 225 225 કોનું વર્ગમૂળ છે? 15. એટલે સ્ક્વેર રૂટ ની અંદર 15 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 15. માટે સંખ્યા કઈ થઈ? સમય સંખ્યા. મજા આવે છે ને? ઓકે, ત્રીજું.
0.3796 is equal to 3796 upon 1, 2, 3, 4. 1, 2, 3, 4. मतलब p ना छेद में q स्वरूप में लिखी શકાય છે. p ના છેદ માં q સ્વરૂપે લખી શકાતી દરેક સંખ્યા સમય સંખ્યા કહેવાશે. તો અહીંયા શું લખી? સમય સંખ્યા. ગુડ. ચોથો. હવે છે 7.478. 7.478478478 ડોટ ડોટ ડોટ. મતલબ અહીંયા 7.478 અનંત આવૃત સ્વરૂપની છે. વાય શા માટે અનંત આવૃત? કારણ કે ત્રણ અંકો 478 નું પુનરાવર્તન થાય છે. એટલે પુનરાવર્તન થતી એટલે અનંત આવૃત સ્વરૂપની સંખ્યાઓ પણ કેવી કહેવાય? સમ્મેય સંખ્યા કહેવાય છે. એટલે આ પણ કઈ છે? સમ્મેય સંખ્યા. ઓકે લાસ્ટ પાંચમો. અહીંયા તમારું 1.5 પછી સોરી 1.3 પછી તમામ લાસ્ટ છે. 1.10 1001000 અત્યારે જ જોઈ ગયા. એ પણ આમ કહેવા નથી કે સરખા અંકોનું પુનરાવર્તન થતું. 10 તો 10 10 10 નથી, 100 તો 100 100 100 નથી. તો આવી રીતના અંકો છે. મતલબ આ દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાશે? અનંત અનાવૃત કહેવાશે. અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે શેમાં આવશે? અસમય સંખ્યા કહેવાશે. હવે આપણે સમય અને અસમય નું નોલેજ મેળવ્યા પછી હવે આપણે જોઈએ 1.4. ક્વેશ્ચન નંબર 1. ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા ઉપર 3.765 3.765 દર્શાવો. હવે વિપુલદર્શિતા સંખ્યા રેખા ઉપર આપણે કઈ સંખ્યા દર્શાવી શકીએ? ક્યાં શાંત દશાંશ અભિવ્યક્તિ હોય તે દર્શાવી શકીએ, અથવા તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તે આપણે ની ઉપર દર્શાવી શકીએ. હવે આપણે જોઈએ મતલબ વિપુલદર્શિતાની મદદથી. મેગ્નિફાઇંગ ગ્લાસ, સૌથી પહેલા તમે એ જો તમારી સંખ્યા કઈ છે? 3.765 મતલબ 3.765 છે. 3 કરતા મોટી છે, 4 કરતા નાની છે. તો સંખ્યા રેખા ઉપર કોની કોની વચ્ચે આવશે? 3 અને 4 ની વચ્ચે. ચાલો હું એક બીજી સંખ્યા 2.65 કોની કોની વચ્ચે આવશે બોલો? 2 અને 3 ની વચ્ચે. 3.78 કોની વચ્ચે? 3 અને 4 ની વચ્ચે. 4.78 કોની વચ્ચે? 4 અને 5 ની વચ્ચે. 6.78 કોની વચ્ચે? 6 અને 7 ની વચ્ચે. 9.78 કોની વચ્ચે? 9 અને 10 ની વચ્ચે. આટલું તો ક્લિયર છે? આટલું તો ભણીને આવેલા છે. તો સૌથી પહેલા આપણે એક સંખ્યા રેખા દોરીશું. ઓકે, તમારે સ્કેલની મદદથી પેન્સિલનો યુઝ કરીને તમારે દોરવાની છે અને દરેક અંકો વચ્ચે સ્પેસ સેમ હોવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. હવે 3.7 છે, મતલબ 3 થી શરૂઆત. 3 અને 4 ની વચ્ચે આવશે આ સંખ્યા. તો સૌથી પહેલા હું લઈ લઉં છું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, જોઈએ. હવે મારે મેગ્નિફાઇંગ ગ્લાસ ને કઈ જગ્યાએ મૂકવો પડે? 3.7 છે મતલબ 3 અને 4 ની વચ્ચેની સંખ્યા છે. તો હું મેગ્નિફાઇંગ ગ્લાસ ક્યાં મૂકીશ? 3 અને 4 ની વચ્ચે મૂકી દઈશ. ઓકે, અહીંયા તમારો મેગ્નિફાઇંગ ગ્લાસ સેટ થઈ ગયો. જોઈ લો છે બિલોરિકા, એની મદદથી આપણે જોવાનું છે કેટલી નજીક નજીક છે. હવે આ બે ની વચ્ચે તમે જોશો અસંખ્ય સંખ્યા છે. આપણને લાગે કે 3 અને 4 ની વચ્ચે કશું નથી, 3 અને 4 ની વચ્ચે બહુ બધી સંખ્યાઓ છે. જોઈએ આપણે એના પછી સેકન્ડ દોરો. ઓકે, અહીંયા આપણે ફર્સ્ટ લઈ લઈશું 3.0. 3 નો મતલબ 3.0 થશે, 3.0. ઓકે, ત્યાર પછી કઈ આવશે? 3.1. બધા વચ્ચે સ્પેસ સરખી હોવી જોઈએ. સ્કેલ અને પેન્સિલ નો યુઝ કરી તમારે દોરવાની છે. ઓકે, 3.2, 3.3, 3.4, 3.5, 3.6,
चलो टू पॉइंट समथिंग छे, मतलब पहला कोनी वच्चे आवशे बे अने त्रण नी वच्चे, એટલે પહેલી સંખ્યા રેખા બે અને ત્રણ ની વચ્ચે, ચાલો બીજી સંખ્યા રેખા ઉપર 2.6 અને 2.7 ની વચ્ચે, ત્રીજી સંખ્યા રેખા ઉપર 2.65 અને 2.66 ની વચ્ચે, અને ત્રીજી સંખ્યા રેખા ઉપર તમને તમારી સંખ્યા મળી જશે। ઓકે તો શરૂઆત કરી લઈએ। ચાલો સૌથી પહેલું કામ 1 2, હવે તમને એમ થશે મનથી શરૂઆત કરી, જરૂરી નથી માઇનસ થી પણ શરૂઆત કરી શકો, तो तुम्हारी संख्या વધારે લખવી પડે, બીજું કશું નથી। 2 3 4 5 6 7 8 9, જરૂરી નથી કે 10 સુધી જ લખવું જોઈએ, મારી પાસે સ્પેસ છે એટલે હું લખું છું, બાકી તમારે 8 થી અટકાવજો, 7 થી અટકાવજો, તમારે 2 અને 3 ની વચ્ચે અહીં આવી ગયો લખીશ। હવે હું સેકન્ડ લો, चलो मारे यहाँ मैग्नीफाइंग ग्लास कोनी बच्चे में कौन हो चाहे 2 और 3 नहीं बच्चे कहेंगे 2 point something चे, यहाँ मैं मैग्नीफाइंग ग्लास सेट करी दी, हवे यहाँ मारे सोलह सौ 2.0, यहाँ सोलह के 3.0 लंबा भी दो 2 point अने 3.0 नहीं बच्चे आ गई संख्या। हवे तो मैं जुओ तो अबे कोनी बच्चे आ से 2.6 अने 2.7 नहीं बच्चे जो ही 2.0 बच्चे 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 3.0। ओके हवे तमारो मैग्नीफाइंग ग्लास क्या आवशे, आ जोवानुं छे 2.6, चलो क्या छे 2.6, यस 2.6 અને 2.7 ની વચ્ચે મેગ્નિફાઇંગ ગ્લાસ આવી ગયો। હવે શું કરશું, ફરીથી સંખ્યા રેખા આવશે, मतलब संख्या रेखा ऊपर कोनी कोनी बच्चे आवशे,
चार पचीनी संख्या पांच माटे आपणे आपणो मैग्निफाइंग ग्लास ने क्या मूकशू चार ने पांच नी वच्चे। गुड, हवे खबर पड़ी गई हशे तमने, मजा आवशे। जाते पण बीजी संख्या लईने करवानी ट्राय करजो, एकदम इजी छे, मजा आवे एवी एक्टिविटी छे। हवे आपणे जोईए चार अने पांच नी वच्चे आवी गई એટલે અહીંયા 4.0 અને અહીંયા આવશે 5.0। ઓકે, એ બેની વચ્ચે વિચારવાનું છે। હવે આપણે શું જોવાનું, 4 અને 5 ની વચ્ચે, એટલે હવે આ બે જો 4.2, તો હવે 4.2 4.2 પછી શું આવશે 4.3, તો 4.2 અને 4.3 ની વચ્ચે આ બધું કશું જ નહીં કરવાનું હોય ને, આપણે સંખ્યા પરથી પણ ખ્યાલ આવી જાય। કઈ રીતે જો સમજો, પહેલા ખાલી 4 જો, પહેલી સંખ્યા જો चार छे, એટલે કોઈ चार पची ની સંખ્યા, મતલબ चार કરતા મોટી છે, એટલે चार અને पांच ની વચ્ચે આવશે, ખબર પડી ગઈ। પેલો મેગ્નિફાઈંગ ગ્લાસ ત્યાં સેટ થઈ ગયો। હવે પછી જો 4. એના પછી ની તરત સંખ્યા જો 4.2 4.2 પછી કઈ આવે 4.3, એટલે 2 અને 3 ની વચ્ચે। હવે અહીંયા જો ધ્યાન આપજો ખાસ, 4.26 26 પછી કઈ આવે 4.27, તો 4.26 અને 4.27 ની વચ્ચે મેગ્નિફાઈંગ ગ્લાસ આવી જશે। હવે ફરીથી જો તમારો મેગ્નિફાઈંગ ગ્લાસ અહીંયા સેટ થઈ, હવે તમારે શું જોવાનું છે 4.262 પછી 263, મતલબ 262 અને 263 4.262 અને 263 ની વચ્ચે તમારો મેગ્નિફાઈંગ ગ્લાસ આવી જશે। હવે તમારે અહીંયા લઈ લો 2620 અને 2630, ક્લિયર। હવે તમારી સંખ્યા 4.26 26 છે, તો આ રહી તમારી સંખ્યા આવી ગયું, અને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો। આમાં કોઈ પણ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। આ સિવાયના પણ બીજા કોઈ એક્ઝામ્પલ માં તકલીફ થાય તો પણ મને જણાવી શકો છો। થેન્ક યુ, નેક્સ્ટ વિડીયોમાં મળીશું, બાય।